પછી ઢોલા કેમ વહેલો આજ? આજે એક તમારો ભાઈ સવાલ એક હતો. શું? આ પોલીસ ભરતીનો કાલે ન્યૂઝ આવી ગયા છે કે હવે એક્ઝામ છે લેખિત ડિસેમ્બરમાં આવવાની છે, તો કઈ રીતે હવે કાંઈ ખબર નથી પડતી કઈ રીતે તૈયારી કરવી? અત્યાર સુધી હોક છોકરાના આજ મેસેજ આવ્યા છે, પણ મૂંઝાવણ નથી ગુજરાતને. પરીક્ષા ડિસેમ્બરમાં આવે, શું મોટી વાત છે, થઈ જશે. સાહેબ તમે એ તો મને કહી દીધું થઈ જાય, પણ એ તો મને કેવો ડિટેલમાં શું થઈ જાય? જો અહીં બેસ. તો કેટલા સમયથી કોન્સ્ટેબલ પીએસએન તૈયારી કરે છો? છેલ્લા એક વર્ષથી. એક વર્ષથી કરે? હા. તે ક્યારે સમય આમ વેડફો છે? ના ના. તો આટલા સમયથી તું તૈયારી કરે છે, તેમ છતાં તારે આ પરિસ્થિતિ છે. ગુજરાત ભરમાં જયારે આ ન્યૂઝ આવ્યા ને, એટલે ત્યારનો છોકરો ગાંગો થઈ ગયો છે. પેલા તો આ કામ એને નથી કરવાનો, પોતાના ઉપર ખુદનો સંયમ એને પેલા જાળવવાનો છે કે સાહેબ હું તૈયારી કરું છું. બરાબર, આટલા સમયથી તું તૈયારી કરે છે, તો પેલા તો વ્યક્તિગત આ ધ્યાન રાખવાનું છે, ગાંગો નથી થઈ જવાનું. કાલથી જેવા ન્યૂઝ આવ્યા છે કે પીએસઆઈ અને પીએસઆઈ ની પરીક્ષા, લેખિત પરીક્ષા છે, ડિસેમ્બરમાં લઈશું, કોન્સ્ટેબલ વાળાની જાન્યુઆરીમાં, તો છોકરા છે ને આમ માઇન્ડલી સ્ટ્રોંગ નથી રહ્યા, બધા આમ ગાંગા થઈ ગયા, મારું શું થશે? પણ એ એને વિચારવાનું છે જેને તૈયારી શરૂ જ નથી કરી. જે તૈયારી જે બાળક કરે છે, જે યોદ્ધા તૈયારી કરે છે, એને ક્યાં મૂંઝાવવાનું છે? અને ચાર મહિના છે ઇનફ છે, ખ્યાલ આવે છે કે એક્ઝામિનર ને ભલે ને ગમે નથી પેપર કાઢવો નથી કાઢે, પેપર અભ્યાસક્રમ ચોક્કસ આપી દીધો છે, તો મૂંઝાવવા જેવી બાબત શું છે? અભ્યાસક્રમ આપણી પાસે છે અને આપણી સુદર્શન બેચ છે, એમાં ડિટેલમાં અભ્યાસક્રમ આપ્યો છે, એટો ઝેડ વસ્તુ, આડાવળો ફાફાત મારવાનો નથી. એમાં કોન્સ્ટેબલ માટે 400 કલાકનો આપણે કન્ટેન્ટ આપ્યો અને પીએસઆઈ માટે 700 કલાકનું કન્ટેન્ટ છે. બરોબર છે? હવે તું માન કે પીએસઆઈ ની તૈયારી કરશો, બરોબર છે? પીએસઆઈ નું કન્ટેન્ટ છે 600-700 કલાકનું છે. પીએસઆઈ ની પરીક્ષા માન કે જાન્યુઆરીના પહેલા વીકમાં આવે છે, એટલે તારી પાસે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર કેટલા મહિના છે? 4 મહિના. 4 મહિના એટલે 120 દિવસ થયા કે નો થયા? આખા દિવસની અંદર તો 6 કલાક તો રીડિંગ કરીએ કે નો કરીએ? ખ્યાલો, 120 દિવસ એટલે કે 6 કલાકનો એટલે 12×6=72, 700 કલાકનો તો ખાલી તારું કન્ટેન્ટ થઈ ગયું મસ્ત મજાનું. બીજું 4 કલાક રિવિઝનમાં કાઢવાના, કેટલે કલાક થાય? 10 કલાક, અને હવાર 2 કલાક તો રનિંગના કાઢી નાખ, ખ્યાલ આવે છે? તોય 12 કલાક તારી પાસે બીજી વધે છે. મૂંઝાવવાનું કોને છે? જેને આયોજન નથી બનાવ્યું, આડાવાળા ફાફા મારવા છે, જેનું ચોક્કસ પોતાનું જ કઈ આયોજન નથી, ખ્યાલ આવે છે? જયની જેવી પરિસ્થિતિ છે ને એવી આખા ગુજરાતના યોદ્ધાઓની પરિસ્થિતિ છે કે આયોજન નથી બનાવ્યું ને ગાંગો નહીં થવાનું. મિત્રો, તમારા ઉપર ખુદનો કંટ્રોલ રાખો, ખુદનું આયોજન બનાવો. એક્ઝામિનર જ્યારે એને નક્કી કરીશું ત્યારે પરીક્ષા લેવાના જ છે, એમાં આપણે ફેરફાર નહીં કરી શકીએ, પણ આપણી તૈયારી કઈ રીતે કરવી એ આપણા હાથની વાત છે. બરાબર છે? વરસાદી સિઝન, જો અત્યારે વરસાદ આવી રહ્યો છે, અત્યારે પડ્યા છે, વરસાદમાં અમે વિડીયો બનાવ્યો, અમારું કામ અમે કરીએ છીએ. કેમ ખબર? ઈશ્વર અધીરો છે તને બધું આપવા માટે, અને તું ખોબો લઈને ઉભો છે આખો દરિયો માગવા માટે. બરાબર, મહેનત કરો, મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. જીસી એની સુદર્શન બેચ આપી છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે, 1111 અને 2111 આખી પીએસઆઈ આપી છે. જીસીએ દખ આખી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને હું જો ચાલુ વરસાદમાં તમારા માટે વિડીયો બનાવી શકતો હોય તો તમે હવે રનિંગ કરવા નહીં જાઓ, તમે 12-12 કલાક ઘરે બેસીને મહેનત નહીં કરી શકો. બરાબર છે? મળીશું પાછા. જય હિન્દ, જય ભારત.